जूनागढ़ जिल्लाना केशोदमां अनुसूचित जाति समाजना लोकोए मामलतदारने आवेदन पत्र आप्यु। आसाम पोलीस द्वारा जिग्नेश मेवाणीनी अटकायत करवामां आवेली, जेने वखोड़ी काढ़ी केशोद समस्त अनुसूचित जाति समाज द्वारा अर्धनग्न हालतमां प्रदर्शन करी मामलतदारने आवेदन पत्र पाठवामां आव्यु छे। केशोद समस्त अनुसूचित जाति समाजना नेजा हेठळ जिग्नेश मेवाणीनी आसाम पोलीस द्वारा करवामां आवेली अटकायत विरुद्ध राज्यना महामहिम राष्ट्रपतिश्रीने आजरोज अर्धनग्न अवस्थामां सरकार विरुद्ध सूत्रोच्चार साथे केशोद अनुसूचित जाति समाज द्वारा मामलतदार केशोद मार्फते आवेदन पत्र पाठवामां आव्युं छे। मेवाणी विरुद्ध कायदानुं अतिक्रमण करवामां आवशे तो आवनारा दिवसोमां रस्ता रोको सहितना आंदोलननी चीमकी उच्चारी हती। આપણો ગુજરાત ન્યૂઝ, શોભના બાલસ, જૂનાગઢ। આસામ પોલીસે ગુનો દાખલ કરેલ છે, જે ગુનો દાખલ કરતા જોતા જે ટ્વીટ કરવામાં આવેલ છે તે ટ્વીટને લગતી કોઈ કલમો એમાં એપીસીની લાગતી નથી। તેમ છતાં જિગ્નેશ મેવાણી નીડર અને પોતે ધારાસભ્ય હોવાથી ધારાસભામાં અનુસૂચિત જાતિના દલિત લોકોના અને ગરીબ માણસોના સવાલ જવાબ કરે છે અને દલિતોને જે અનુસૂચિત જાતિ હોવાના કારણે તેઓને કૂવામાં પાણી ભરવા દેતા નથી, મકાનો ભાડે આપતા નથી અને મૂછો રાખે તો પણ તેને માર મારવામાં આવે છે, ઘોડી ઉપર બેસે તો તેને માર મારવામાં આવે છે, એ સવાલ જવાબ ધારાસભામાં વિધાનસભા ચાલુ હોય ત્યારે નિડરતાપૂર્વક રજૂ કરતા હોય, જે સરકારને ગમતું ન હોય, જેથી એનકેન્ડ રીતે કાવતરું ઘડી સરકાર આ ધારાસભ્યને બદનામ કરવા માટે તેમજ તેને હેરાન કરવા માટે આસામ જેવા દૂરના રાજ્યમાં ગુના દાખલ કરાવી હેરાન કરે છે। હજી ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં ભારત સરકારની તેમજ ભાજપ સરકારની જે રાજ્ય સરકારો હોય છે તે પણ રાજ્ય મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ જેવા રાજ્યોમાં પણ હજી ગુના દાખલ કરાવશે તેવી ભીતિ છે, જેથી માનનીય રાષ્ટ્રપતિને અમારો અનુરોધ છે અને વિનંતી છે કે ભારત સરકારને આ બાબતે જણાવે અને આને અત્યાચાર દૂર કરાવે અને ધારાસભ્ય ઉપર બીજા ગુના દાખલ ન થાય તેવી માનનીય રાષ્ટ્રપતિને અમારે વિનંતી છે। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।